શહેરા તાલુકાના ઉમરપુર ગામની સીમમાં આવેલા પસનાલ ચોકડી પાસે છાત્રાલયની બહાર 1500થી વધુ સરકારી સાયકલો ધૂળ ખાતી હાલતમાં જોવા મળી. રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં ભણતી કન્યાઓને અવર જવર કરવામાં કોઈ તકલીફ ન પડે અને સાયકલ દ્વારા સરળતાથી શાળાએ પહોંચી શકે તે આશયથી લાખો રૂપિયાના ખર્ચે ખાનગી એજન્સીઓ પાસેથી સાયકલ ખરીદીને સરસ્વતી સાધના સાયકલ યોજના અંતર્ગત વિતરણ કરવા માટે અનેક જિલ્લાઓમાં સાયકલો મોકલવામાં આવી છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ઉમરપુર ગામની સીમમાં આવેલા પર્સનાલ ચોકડી ખાતે છાત્રાલયની બહાર ખુલ્લામાં અંદાજિત 1500થી વધુ સરકારી સાયકલો વિતરણ વિના જ ધૂળ ખાતી હાલતમાં પડી રહેલી જોવા મળી. એક માસ અગાઉ શહેરા તાલુકામાં અને સમગ્ર પંચમહાલ જિલ્લા સહિત રાજ્યભરમાં પ્રવેશોત્સવ વર્ષ 2024 પણ પૂર્ણ થઈ ગયો છે. શાળા પ્રવેશોત્સવ 2024 પૂર્ણ થઈ ગયો હોવા છતાં શાળા પ્રવેશોત્સવ 2023ના લખાણવાળી સાયકલો હજુ સુધી વિતરણ વગર જ એમ જ પડી છે. ચોમાસાની ઋતુ ચાલી રહી છે. છાત્રાલયના પ્રાંગણમાં ખુલ્લામાં પડી રહેલી શાળા પ્રવેશોત્સવ વર્ષ 2023નું લખાણ લખેલી 1500 જેટલી સરકારી સાયકલોને કાટ લાગવાની પૂરી શક્યતાઓ છે. કેટલીક સાયકલો તો કાટ ખાઈ રહી છે તો છાત્રાલયની બહાર પડેલી સાયકલોને લઈને જવાબદાર વિભાગનું કહેવું છે કે એજન્સી દ્વારા સાયકલોનું પોઝિશન જવાબદાર યોજનાના અમલીકરણ વિભાગને સોંપવામાં ન આવતા વિતરણ કરાયું નથી. આ બાબતે સરકાર અને એજન્સી વચ્ચેની ત્રુટીઓને વહેલી તકે દૂર કરી વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. હવે જોવાનું એ રહ્યું છે કે આ સાયકલોનું વિતરણ ક્યારે કરવામાં આવે છે. સરસ્વતી સાધના યોજના હેઠળ પંચમહાલ જિલ્લામાં કેટલી સાયકલો આવે છે તેનું વિતરણ કયા કારણસર નથી થયું? સર, સરસ્વતી સાધના યોજના અંતર્ગત વર્ષ 2023-24 માટેની 6000 સાયકલોનો આપણે દરખાસ્ત આપણને મળી હતી અને આજની તારીખે આજ દિન સુધીની આ સાયકલો સરકારને હેન્ડઓવર કરવામાં આવી નથી. આ સાયકલો અત્યારે પણ એજન્સીના કબજામાં જ છે. એ સાયકલો જેવી અમારી કચેરી એટલે નાયબ નિયામક વિકસતી જાતિને જે દિવસે એનો કબજો સોંપવામાં આવશે એ દિવસે અમે એનું ત્વરિત વિતરણ કરી દઈશું, પણ આજની તારીખે આ સાયકલો અમારા કબજામાં નથી. આપનું નામ અને વર્ગ? હું પ્રણવ વૈદ્ય, નાયબ નિયામક છું અને મેં હમણાં જ નાયબ નિયામક તરીકે જોઈન કર્યું છે. ઇકબાલ શેખ, S9 ન્યૂઝ, શહેરા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.